હેલો બહેનો, તો આજે આપણે સીતરા સાતમ સ્પેશિયલ તીખી પૂરી બનાવીશું. તો તીખી પૂરી બનાવવા માટે મેં અહીંયા એક વાટકો ઘઉંનો લોટ લઈ લીધો છે. મેં અહીંયા રોટલીનો લોટ લઈ લીધો છે અને તેને સરસ ચાળી અને લઈ લેવાનો છે. પછી આપણે તેની અંદર લીલા મરચા એડ કરીશું. એક ચમચી અજમો, એક ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર અને અડધી ચમચી લાલ મરચું લઈ લઉં છું. મેં અહીંયા લીલું મરચું પણ લઈ લીધું છે. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. એક ચમચી તલ એડ કરીશું. મોવણ માટે આપણે એક વાટકી તેલ લઈ લેવાનું છે. આ બધાને આપણે હાથ વડે પહેલાં સરસ રીતે મિક્સ કરી દઈશું. એટલા સરસ રીતે મોવણ થઈ જાય અને બધું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેની અંદર થોડું થોડું પાણી એડ કરીને આપણે સરસ લોટ બાંધી લઈશું. આ રીતના મેં સરસ લોટ બાંધી લીધો છે. બહુ કઠણ નહીં કે બહુ ઢીલો નહીં, તે રીતના આપણે સરસ લોટ બાંધી લેવાનો છે. પછી આપણે તેનાથી નાના નાના ગુલ્લા બનાવીશું. આ રીતના આપણે બધા જ ગુલ્લા બનાવીને તેની પૂરી વણી લઈશું. પછી આ રીતના આપણે ગુલ્લાને વણી લેવાનું છે. આ રીતના આપણે બધી જ પૂરી વણી લેવાની છે. બહુ પતલી નહીં કે બહુ જાડી નહીં, તે રીતના આપણે વણી લઈશું. તો આ રીતના મેં બધી જ પૂરી વણીને તૈયાર કરી લીધી છે. હવે આપણે તેને ફ્રાય કરી લઈશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે તળી લઈશું. તો આ રીતના આપણે બધી જ પૂરીને ફ્રાય કરી લેવાની છે. તો આ રીતના મેં તીખી પૂરી સર્વિંગ પ્લેટની અંદર લઈ લીધી છે. તો આ વખતે સીતરા સાતમ પર તમે આ રીતના તીખી પૂરી બનાવી શકો છો અને મને તો ચા સાથે ખૂબ જ સરસ લાગતી હોય છે. તો તમે એકવાર જરૂરથી બનાવજો અને હા, કેવી લાગે છે તે પણ મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હવે એક નવા જ વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય.